નમસ્કાર મિત્રો સ્વાગત છે દરેકનું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સાતત્ય અને વિકલનીયતા એની અંદર આજે આપણે સ્વાધ્યાય નંબર પાંચ પોઈન્ટ બે પર પહોંચ્યા છે અને દાખલા નંબર નવ અને દસ જોવાના છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોમાં કાંઈ પણ મૂંઝવણ લાગે તો કોમેન્ટ કરી જણાવજો અચૂકને અચૂક તમને જવાબ મળશે અને બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અહીં દાખલ નંબર માં તમે જોઈ શકો છો એવું તમને આપ્યું છે કે સાબિત કરો કે એફ ઓફ એક્સ બરાબર મોડ ઓફ એક્સ માઇનસ વન જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર દ્વારા વ્યાખ્યાયિત વિધય એક્સ બરાબર એક આગળ કેવું છે વિકલનીય નથી હવે વિકલનીય છે કે નથી એવું આપણે સાબિત કરવું એટલે મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં સ્વાધ્યાય નંબર પાંચ પોઈન્ટ બેનો જે થિયરીનો લેક્ચર છે એમાં આપણે જોયું હતું કે વિકલનીય નથી એના માટે આપણે શું કરવા આપણે શું કરવું જોઈએ તો કે આપણે ડાબી બાજુનું લક્ષ્ય એટલે કે વિકલનીય અને જમણી બાજુનું વિકલનીય મેળવવું પડે કઈ રીતે મેળવવું પડે તો એ આપણે જોઈએ મેં તો પહેલાં આપણે એફ વન મેળવીએ કે એફ વન શું આવે છે એક્સ બરાબર એકાગ્ર આપણે મેળવવો હોય છે એકાગ્ર તો એકથી આપણે ડાબી બાજુનું અને જમણી બાજુનું મેળવવું પડે એફ ડેસ ઓફ એક્સ એટલે વિકલનીય મેળવવું પડે તો શું થાય છે જે એવો આપણે જોઈએ પહેલાં એફ આપણે પેલા વન આગળ મેળવી કે શું કિંમત આવે છે એફ ઓફ વન એટલે આ જ્યાં દેખાય છે શું મૂકવાનું વન તો મોડ ઓફ વન માઇનસ વન તો શું જવાબ આવે ઝીરો તો જવાબ ઝીરો આવે છે હવે એક વસ્તુ તમે અહીંયા જોઈ લો કે આપણે ડાબી બાજુનું આપણે લખતા હોય એટલે આ રીતે લખવાનું એલ એફ ડેસ ઓફ એક્સ ઘડીએ વિકલન તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઘડી બંનેમાં સમાન આવે છે ડાબી બાજુની જમણી બાજુ બંનેમાં કેવું આવે છે સમાન આવે છે આ જમણી બાજુ એટલે રાઈટ એફડેસ ઓફ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો હજી લખવાનું બાકી છે એટલે હવે લખું છું કે શું થાય છે એફ ઓફ જ્યારે તમે ડાબી બાજુનું લખતા હોય ને ડાબી બાજુનું તો એફ ઓફ એક્સ માઇનસ એચ લખવાનું માઇનસ એફ ઓફ એક્સ ના છેદમાં માઇનસ એચ કારણ કે ડાબી બાજુ લખો છો એટલે શું હોય નાની કિંમત હોય એટલે ઋણ એટલે કે બાદ કરતા હોય કંઈક એક્સમાં છે એટલે માઇનસ લખું છે જમણી બાજુને તમે ઉમેરો કરતા હોય એટલે એફ ઓફ એક્સ પ્લસ એચ છેદમાં શું લખવાનું એચ ખાલી શું લખવાનું એચ આવું તમારે ક્યાં લખવાનું જમણી બાજુ લખવા નો તો હવે આપણે જોઈએ તો ખાલી ફરક અહીંયા ક્યાં આવે છે માઇનસ આવે છે એચ માઇનસ એક્સ લખવાનું અહીંયા શું લખવાનું ખાલી એચ તો હવે આપણે આગળ જોઈએ કે શું થાય છે તો આગળ મિત્રો એફ ઓફ એક્સ માઇનસ એચ છે ને તેને તમારે આની અંદર મૂકવાનું એક્સ એક્સની જગ્યાએ તો એક્સ એક્સની જગ્યાએ આપણે મૂકીએ તો આ રીતે થાય લિમિટ એચ ટેન્સ ટુ જીરો એફ ઓફ એક્સ માઇનસ એક્સ એક્સ માઇનસ શું થાય એક્સ માઇનસ એક્સ એક્સ લખાય મોડ ઓફ માઇનસ માઇનસ એચ વન માઇનસ એફ ઓફ એક્સ તો એફ ઓફ એક્સ છે એચ શું છે મોડ ઓફ એક્સ માઇનસ વન ના છેદમાં એચ રાઈટ હેન્ડ સાઈડ એવું સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની તો કે લિમિટ એચ ટેન્સ ટુ જીરો એફ ઓફ એક્સ પ્લસ એચ તો અહીંયા શું મૂકવાનું એક્સ પ્લસ એચ માઇનસ એક તો એક્સ પ્લસ એચ માઇનસ એચ માઇનસ વન સોરી કારણ કે અહીં વન આપ્યું એટલે વન માઇનસ એફ ઓફ એક્સ છે આપણી પાસે છેદમાં એચ ખ્યાલ પેડો એટલે બંનેનો હું સાથે મેળવતો જાઉં છું લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો હેઝ ઇટ ઇઝ હવે આપણે કોની આગળ મેળવવાનું જો તો એક્સ બરાબર વન આગળ મેળવવાનું છે તો અહીંયા આપણે એફડે શોપ એક્સ લખવું ને એફડે શોપ શું કર નાખવાનું હવે વન એટલે એક્સની જગ્યાએ હવે વન લખવાનું તો વન લખી દઈએ તો વન માઇનસ એચ માઇનસ વન માઇનસ વન માઇનસ વન છેદમાં એચ ખ્યાલ પૂરે જ્યાં એક્સ દેખાય શું લખ નાખવાનું વન તો અહીંયા એ સેમ ટુ સેમ એફડે શોપ શું થશે વન બરાબર લિમિટ એચ ટેન્સ ટુ જીરો મોડ ઓફ વન પ્લસ એચ માઇનસ વન માઇનસ વન માઇનસ વન મોડ ક્લોઝ ખ્યાલ તો હવે વન માઇનસ વન એટલે આવું નથી ઉડી ગયું તો લિમિટ એચ ટેન્સ ટુ જીરો અહીં શું બાકી રહે મોડ ઓફ માઇનસ એચ તો શું થઈ ગયું જીરો છેદમાં તો એચ છે ઉડી જાય રેડી મોડ કાઢી નાખો તો ખાલી એચ થઈ તો વન તો આનો જવાબ તો કેવો આવ્યો હળીએ માઇનસ છે તમે કેવું કાઢો એ માઇનસ એચ છે સોરી તો માઇનસ બાર શું જવાબ આવે માઇનસ વન જવાબ આવે સોરી શું જવાબ આવે ખ્યાલ પીડો જો માઇનસ એચ છે મોડ છે માનાંક છે એટલે ખાલી એચ થઈ જાય છે આ એચ નીચે આવે એચડી જાય તો એચ એકા એચ એકા એક એટલે એક જવાબ આવ્યો પણ માઇનસ છે માઇનસ એક અને આર ઓફ એફ ઓફ વન એ આપણે મેળવતા હોય તો વન માઇનસ વન એટલે આવડી જાય એટલે એ જ જવાબ આવ્યો આ તો ઝીરો થઈ ગયો આવડી ગયું તો લિમિટ એચ ટેન્સ ટુ જીરો એચ બાકી રહ્યું મોડ ઓફ એચ છેદમાં શું બાકી રહ્યું એચ તો એચ એકા એચ તો ખાલી એચ જવાબ આવ્યો તો આ માઇનસ એક અને આ શું આવે છે એક જવાબ આવે છે આ બંને સરખા કહેવાય નહીં તો આપણે આમ લખી નાખો લાઈ લેફ્ટ એફડેશ ઓફ વન ડઝ નોટ ઇક્વલ ટુ રાઇટ એફડેસ ઓફ વન તો એફ એક્સ બરાબર વન આગળ કેવું છે વિકલનીય નથી સાબિત થઈ ગયું આપણે એ સાબિત કરવાનું હતું કે વિકલીય નથી તો આ રીતે તમે સાબિત કરી શકો છો જો એ સાબિત કરવાનું છે કે વિકલનીય નથી તો આવી આપણે સાબિત કરી શકાય છે બનેલો જવાબ સરખો આવે તો શું કહેવાય વિકલનીય છે એવો આપણે કહી દેવાય હવે દાખલા નંબર આપણે જોઈ દાખલા નંબર દસ કે શું કહેવા માગી છે તમારે આનો સ્ક્રીનશોટ લેવો તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એકદમ સરળ ભાષામાં તમને અહીં સમજાવીને આપેલું છે મિત્રો દાખલા નંબર દસમાં તમને આવી રકમ આપેલી છે કે સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિદય એફ ઓફ એક્સ બરાબર બોક્સ ઓફ એક્સ જ્યાં એક્સ ઇઝિકવલ ટુ એટલે કે એક્સ

શક્યતા એવી થાય કે ઝીરો અને એકની વચ્ચે તમે કિંમત લખતા હોવાની અંદર બોક્સ ઓપ્શન તો જવાબ કેટલો આવે ઝીરો ભાઈ તમારે પહેલાં વિધેયો બનાવવા પડે આની અંદર ઇન્ક્લુડેડ ઝીરો પણ આવી ગયા કારણ કે ઝીરો જવાબ આવે છે એટલે એક્સ બરાબર ઝીરો પણ જવાબ થઈ ગયો હવે એકથી લઈને બેની વચ્ચે તમારે ચેક કરવું પડે એટલે અમે એક આવી જાય તો એકથી બેની વચ્ચે તમે કોઈપણ બોક્સની અંદર કિંમત મૂકો તો જવાબ કેટલો આવે છે એ તમારે લખો કેટલો જવાબ આવે એક જવાબ આવે અને ત્યારબાદ આગળ કે તમે બે થી ત્રણની વચ્ચે આ બોક્સની વચ્ચે કિંમત લખો માની લો કે બે પોઈન્ટ પાંચ લખી તો જવાબ કેટલો થઈ ગયો બહાર નીકળ્યો તો બોક્સની બહાર બે જવાબ થઈ જાય તો આ તો તમારે પહેલાં f(x) એક્સ મેળવવો પડે આ રીતે જે રીતે આપણે મેળવવા શું મેળવવો પડે તમારે એક્સ ઓફ એફ એક્સ આપણે મેળવવું પડે કે આ થઈ ગયું આપણું વિધેય તો હવે આપણે દાખલો શોધ કારણ કે હવે f(x) એક્સ મળી ગયો આ રીતે લખીને હવે આપણે શું કરવાનું છે એક્સ બરાબર એક આગળ અને એક્સ બરાબર બે આગળ શું મેળવવાનું છે આપણે વિકલન વિકલનીયતા ચેક કરવાનું છે તો પેલા એક્સ બરાબર એક આગળ આપણે લખીએ કે શું થાય છે ઠીક છે તો રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ આપણે જે કર્યું તો એ તે મેળવવું પડે તો ચાલો આપણે મેળવતા જ જઈએ હમણાં જ કરેલું આગળના દાખલામાં કે પેલા ડાબી બાજુ લેફ્ટ એફ ઓફ વન ડાયરેક્ટ વન લખું છું અહીંયા બરાબર રાઈટ એફ ઓફ વન બરાબર સૂત્ર હું થઈ જાય લિમિટ એચ ટેન્સ ટુ એફ ઓફ સૂત્ર બાય લખી નાખીએ આપણે પછી વાન પહેલાં એક આપણે લખીએ એટલે સરળ રહે માઇનસ એફ ઓફ એક્સ ડિવાઈડ બાય એચ માઇનસ એચ અને એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ બાય એચ આ સૂત્ર હવે એફ ઓફ એક્સ માઇનસ એચ એ તમારે આમાંથી લખવાનું છે તો લિમિટ એપ્લાય કરીએ આપણે રેડી એફ ઓફ આપણે વન મેળવીએ છીએ તો આમાં તમે જોવાનું તો વિધિની અંદર ક્યાંય આમાં એક્સ આપણે લખીએ તો અહીંયા શું થઈ જાય એક્સ માઇનસ એચ દાઇક સીધું થઈ જાય એટલે આપણે આમાં સીધું સુધી કિંમત જ મૂકીશું એફ ડેસ ઓફ વન લેફ્ટ હેન્ડ સાઈડ તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો દાઇક સીધું કિંમત મૂકી દીધી છે હડી કારણ કે એક્સ જ છે એ મૂકી દીધું વિધિ તો વન આપણે મૂકીએ એક્સ બરાબર શું મૂકવાનું વન તો વન માઇનસ એચ થઈ જશે માઇનસ એફ ઓફ વન ડિવાઈડ બાય માઇનસ એચ અને રાઇટ હેન્ડ સાઈડ હું વન મૂકું તો એફ ઓફ હેડી એક્સ પ્લસ એચ એક્સની જગ્યાએ મૂકવાનું વન તો વન પ્લસ એચ માઇનસ એફ ઓફ વન ડીવાઈડ બાય એચ થઈ ગયો આવું હવે શું કરવાનું જોઈજો અહીં કે અહીં વન માઇનસ એચ આપણે જીરો પોટ કરીએ તો અહીં સુધી જાય ઝીરો અને એફ ઓફ વન એફ ઓફ વન એટલે કે એક્સ બરાબર વન ક્યાં આવે છે વન જોબ આવે છે તો અહીંયા વન થઈ ગયું તો અહીંયા તમે ઝીરો એપ્લાય કરશો એટલે શું થઈ જશે જીરો માઇનસ વન ડિવાઈડ બાય એચ તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો બી એપ્લાય કરું છું અહીંયા શું થઈ જાય ઝીરો વન જીરો માઇનસ આનો જવાબ કો આવે છે વન ડીવાઈડ બાય માઇનસ એચ માઇનસ એચ બરાબર ઝીરો પૂટ કરું તો શું થઈ જાય ઝીરો એટલે અહીંયા વખીએ તો એટલે ઇન્ફિનેટિવ થઈ જાય તો આ થઈ ગયું ઇન્ફિનેટિવ ચાર બાદ રાઇટ રાઈટ એન્સાઈનની વાત કરું તો વન અહીંયા લિમિટ લગતા ગઈ જો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઉપર પણ લિમિટ છે તો રાઈટ હેન્ડ સાઈડ એફડેસ ઓફ વનની વાત કરું તો તમને લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઠીક છે અહીંયા વન અહીંયા ઝીરો મૂક્યો તમે વન માઇનસ એફ ઓફ વન એટલે શું આવે છે બોક્સ ઓફ વન ડિવાઈડ બાય એચ અહીંયા ઝીરો મૂકું તો વન માઇનસ વન તો આખું ઝીરો થઈ જાય તો આનો જવાબ કેવો આવે છે ઝીરો તો આ બને સરખો ન થતું જો લેફ્ટ હેન્ડ એફ ઓફ વન ડોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ એફ ઓફ વન બને સરખો આવતો નથી આપણે કહી શકાય કે એ આગળ કેવું છે વિકલનીય નથી ઠીક છે હવે આપણે બે માટે ચેક કરીએ બરાબર બે આગળ કારણ કે આપણે બંને બાજુ કીધું છે બે માટે કીધું છે ને સોરી વન માટે ટુ માટે

માઇનસ એફ ઓફ ટુ બાય ખાલી એચ તો લેફ્ટ એન્ડ સાઈડ એફડેસ ઓફ ટુ બરાબર સૂત્રો શું થઈ જાય લિમિટ એચ ટેન્સ ટુ જીરો અહીંયા પણ લિમિટ આવે આગળ અહીંયા પણ લિમિટ આવશે લાઈ નહીં ખાચ લિમિટ લખતા તો લિમિટ લખી દીધી ત્યારબાદ ટુ માઇનસ એચ ટુ માઇનસ ની વાત કરું તો બોક્સ ઓફ ટુ માઇનસ એચ લખી દીધું માઇનસ એફ ઓફ ટુનો જવાબ શું આવે

તો અહીં તમે જુઓ તો ટુ માઇનસ એચ માઇનસ ટુ ઝીરો મૂકજો તો ટુ માઇનસ ટુ એટલે ઝીરો ઝીરો બાય માઇનસ વન તો શું થઈ જાય છેદમાં ઝીરો આવે એટલે ઇન્ફિનિટિવ થઈ જાય તો આ શું થઈ ગયું લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો વન શું થઈ ગયું એચ એટલે શું થઈ ગયું ઇન્ફિનિટિવ રાઇટ હેન્ડ સાઈડની વાત કરું તો એફડે ઓફ ટુ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ટુ પ્લસ ટુ પ્લસ એચ એટલે જવાબ શું આવે છે ટુ પ્લસ એચ એટલે ટુથી મળી ઓન ટિક જવાબ શું આવે છે ટુ તો ટુ માઇનસ ટુ એટલે જવાબ શું થઈ જાય ઝીરો ટુ માઇનસ ટુ ડિવાઈડ બાય એચ જવાબ શું થઈ જાય ઝીરો તો જવાબ ઝીરો થઈ જાય ઇન્ફિનેટિવ ના જવાબ ઝીરો તો આપણે શું કહી શકીએ કે લેફ્ટ હેન્ડ એફ ઓફ ટુ બરાબર રાઈટ હેન્ડ એફ ડેસ ઓફ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ તો વિજય તમે લખી શકો છો આ દાખલામાં કાંઈ પણ મૂંજો લાગે તો કોમેન્ટ કરી જણાવજો તમને અચૂક ને જવાબ મળશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આપણે જોશું સ્વાજ્યા નંબર પાંચ પોઈન્ટ ત્રણ જે ગુટ પ્રશ્નો છે એ ગુટ પ્રશ્નોના આપણે વિકલન કરીને મેળવીશું ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત